નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 8 પ્રકરણ 11 માપન તેમાં સ્વાધ્યાય 11.2નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1ના દાખલા છે તે આપણે આગળના વિડીયોમાં ગણાવેલા છે અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હવે આપણે જોઈએ દાખલા નંબર 1. એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને એક સમલંબ ચતુષ્કોણ આકારનું ટેબલ આપેલું છે. આ ટેબલમાં જે બંને સમાંતર બાજુઓ છે તેના માપ આપણને આપેલા છે. એક છે તે 1 મીટર છે અને બીજું છે તે 1.2 મીટર છે અને આ બે વચ્ચેનું અંતર છે તે 0.8 મીટર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમને સમલંબ ચતુષ્કોણ આકારમાં ક્ષેત્રફળ શોધવાનું કહે ત્યારે તમારે આ જ સૂત્ર વાપરવાનું છે, જેમાં 1/2 ગુણ્યા આ બંને જે બાજુઓ છે એટલે કે સમાંતર બાજુઓ આ બંનેનો સરવાળો આવશે અને એને ગુણ્યા આ બંને વચ્ચેનું જે અંતર છે તે આવશે. તો અહીંયા આપણે લખીએ કે સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો આ સૂત્ર છે તે તમારે તમારી નોટબુકમાં લખીને યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમને કોઈ સમલંબ ચતુષ્કોણ આકાર હોય અને એનું ક્ષેત્રફળ શોધવાનું કહે ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે. તો હવે અહીં આપણે જોઈએ તો સમાંતર બાજુઓ કઈ કઈ છે, તો આ બંને સમાંતર બાજુઓ છે અને આ બંનેનું માપ આપણને ખબર છે. તો આપણે કૌંસમાં બંનેનો સરવાળો કરીશું, 1 વત્તા 1.2 ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો આ લંબ અંતર છે તે આપણને ઓલરેડી રકમમાં આપી દીધું છે, તો એ આપ્યું છે આપણને 0.8 મીટર. તો અહીંયા આપણે લખીશું 0.8. તો 1/2 ગુણ્યા અહીં 1 વત્તા 1.2 એટલે 2.2 થશે ગુણ્યા 0.8. હવે અહીં તમે છેદ ઉડાડો તો અહીંયા 2 એકા 2 અને 2 એકા 2 અને વચ્ચે 1 પોઈન્ટ છે તે એમના, તો 1.1 ગુણ્યા 0.8 તો 11 8 88 અને 0.0 એટલે 2 પોઈન્ટ થશે એટલે 0.88 મીટર અંતર છે એટલે મીટર સ્ક્વેર. અહીં ક્ષેત્રફળ કીધું છે, હવે એકમ આપણને મીટર આપેલો છે તો અહીં ક્ષેત્રફળમાં મીટર સ્ક્વેર એકમ આપણે લખીશું. તો આ થયો આપણો જવાબ. તો છેલ્લે તમારે લખવાનું કે આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર સ્ક્વેર હશે. તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર સ્ક્વેર હશે. તો આ થયો આપણો જવાબ. હવે આગળ દાખલા નંબર 2 જોઈએ. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેમી છે. હવે સમલંબ ચતુષ્કોણમાં ઊંચાઈ એટલે શું, તો કે બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી અને બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો સૌપ્રથમ આપણે એક સમલંબ ચતુષ્કોણ છે તે અહીં દોરી દઈએ. હવે આ ચતુષ્કોણમાં આપણને કીધું છે કે એક બાજુ છે તે આપણને ખબર નથી, તો આપણે એને એક્સ ધારી લઈએ. ધારો કે આ એક્સ બાજુ છે અને બીજી બાજુ છે તે 10 સેમી છે
અને આ બે વચ્ચેનું જે લંબ અંતર છે તે આપણને 4 સેમી આપેલું છે, અને ક્ષેત્રફળ છે તે આપણને રકમમાં જ આપી દીધું છે 34 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે જે ઉપરના દાખલામાં જે સૂત્ર જોયું આ જ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું, પરંતુ બાજુમાં જે માપ નથી આપ્યું ત્યાં આપણે એક્સ લઈશું. તો ધારો કે બીજી બાજુની લંબાઈ એક્સ સેમી છે. હવે આપણે ઉપર જોયું તે મુજબ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર અથવા તો ઊંચાઈ. તો અહીંયા 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો, તો એક બાજુનું માપ 10 છે અને બીજી બાજુનું માપ એક્સ છે, તો 10 વત્તા એક્સ ગુણ્યા વચ્ચેનું લંબ અંતર છે 4 સેમી, અને ક્ષેત્રફળ છે તે આપણને રકમમાં આપ્યું એ મુજબ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો અહીંયા આગળ આપણે 34 લખીશું. હવે અહીં આગળ ગણતરી કરીએ તો 34 બરાબર 2 × 4, તો 2 × 10 વત્તા એક્સ. હવે 2ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં જશે, અહીંયા વધશે 10 વત્તા એક્સ, અહીંયા આવશે 17 × 34, તેથી 17 બરાબર 10 વત્તા એક્સ. હવે એક્સને કરતાં બનાવીએ અને 10 સામેની બાજુ મોકલીએ તો −10 થશે, તેથી એક્સ બરાબર 17 − 10 એટલે 7, અને એકમ છે તે બધા સેમીમાં આપેલા છે, તો અહીંયા આવશે 7 સેમી. તો આ થયો આપણો જવાબ. તો આમ સમલંબ ચતુષ્કોણની 2 માપ 7 સેમી હશે. તો આ થયો આપણો બીજા દાખલાનો જવાબ. હવે આગળ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 આપણને કીધું છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો BC બરાબર, એટલે અહીં સમલંબ ચતુષ્કોણમાં BC બરાબર આપણને 48 મીટર આપેલું છે, તો અહીંયા આપણે લખીએ 48 મીટર. CD બરાબર 17 મીટર છે, તો આ CD છે તે 17 મીટર, અને AD બરાબર આપણને 40 મીટર આપેલું છે. તો આ ક્ષેત્ર, આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે, એટલે કે આ ખૂણો કાટખૂણો છે તેવું આપણને કીધેલું છે. તો હવે અહીં બાજુઓનું માપ આપેલું છે, પરંતુ આ લંબ અંતર આપ્યું નથી, અને આ ખેતરનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આ ક્ષેત્રફળ કેવી રીતે શોધવું તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે આ જે વાડ છે તેની લંબાઈ આપણને આપી દીધી છે, એટલે કે આખા સમલંબ ચતુષ્કોણની પરિમિતિ છે તે આપણને રકમમાં આપી દીધી છે. કેટલી છે? 120 મીટર. તો આ પરિમિતિ ઉપરથી આપણને AB નું માપ કેટલું છે તે મળી જશે. તો અહીંયા આપણે જોઈએ ખેતરની પરિમિતિ બરાબર 120 મીટર. હવે ખેતરની પરિમિતિ તમે જુઓ તો આખો જે ચતુષ્કોણ છે તેની બાજુઓનો સરવાળો થશે, તો AB વત્તા BC વત્તા CD વત્તા AD. હવે પરિમિતિ છે તે 120 છે, તો 120 મીટર બરાબર AB છે તે આપણે શોધવાનું છે, BC 48 છે, CD છે તે 17 મીટર છે, અને AD છે તે
40 મીટર છે. તો અહીંયા 120 બરાબર એ બી વત્તા અહીં તમે ત્રણેયનો સરવાળો કરશો તો 105 મળશે. તો અહીં એ બીને કરતાં બનાવીએ તો 105 સામેની બાજુ જાય તો ઓછા 105 થશે. હવે 120માંથી 105 બાદ કરીએ તો વધશે 15. તો એ બીનું માપ છે તે આપણને 15 મીટર મળ્યું. તો અહીંયા આપણું જે અજ્ઞાત માપ હતું તે આપણને 15 મીટર મળે છે. હવે આપણે આનું ક્ષેત્રફળ છે તે ખૂબ સરળતાથી મેળવી શકીશું. ઉપરના બે દાખલામાં જે આપણે સૂત્ર વાપર્યું સમલંબ ચતુષ્કોણ માટે એ જ સૂત્ર અહીં આપણે વાપરવાનું છે. તો આ બંને સમાંતર બાજુઓના માપ આપણને ખબર છે અને એ બંને વચ્ચેનું લંબ અંતર પણ આપણને હવે ખબર છે. તો અહીંયા ક્ષેત્રફળ આપણને મળી જશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ 40 વત્તા 48 ગુણ્યા લંબ અંતર છે અહીં 15. તો 1/2 ગુણ્યા 40 વત્તા 48 કરીએ એટલે 88 થશે ગુણ્યા 15. હવે અહીં છેદ ઉડાડીએ તો 44 દુ 88. હવે રફ કામમાં તમારે 44 × 15 કરવાનું છે. તો અહીંયા 5 × 24 વધી પડી 2, 5 × 24 ને 2 = 22. તો 660 મળે છે. તો 44 × 15 બરાબર 660 એકમ આપણને મીટરમાં આપ્યો છે એટલે અહીં ક્ષેત્રફળ હોવાથી મીટર સ્ક્વેર આવશે. તો આપણને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તે 660 મીટર સ્ક્વેર મળે છે. તો છેલ્લે આપણે લખીએ કે આ ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર હશે. તો આ થયો આપણો ત્રીજા દાખલાનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. દાખલા નંબર 4 થી આગળના દાખલા છે તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.